धोरण सात विषय इंग्लिश गुजराती माध्यम। विद्यार्थी मित्रों, अगाउ आपणे प्रोस टू जोई रह्या हता। वन अने टू आपणे प्रोस जोई गया। हवे आपणे जोईए प्रोस थ्री। प्रोस थ्री छे किलर प्लांट्स। किलर प्लांट्स, प्लांट्स एटले बधाने खबर छे छोड़। प्लांट एटले छोड़ अने किलर एटले मारनार अथवा जीव लेनार। તો અહીંયા છે કિલર પ્લાન્ટ્સ એટલે કે જીવ લેનાર છોડ, બરાબર, જીવલેણ છોડ, એને કહેવાય છે જીવલેણ છોડ। તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક ખુલ્લી રાખશે કે જે તમારા આ લેશન પાન નંબર 79 ઉપર આપેલું છે। હવે 79 ઉપર કિલર પ્લાન્ટ છે જે એક જીવલેણ છોડ વિશે આપણને માહિતી આપી છે। હવે એવા કયા જીવલેણ છોડ છે કે આપણને કે જંતુઓને મારી ખાય છે, બરાબર, કે જંતુઓને મારે છે, તો જોઈએ આપણે એ છોડ કયા છે, બરાબર। તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક પર ધ્યાન આપશે। સ્ટાર્ટ કે વેન વી ગો ટુ અ ગાર્ડન ઓર અ ફોરેસ્ટ, જ્યારે આપણે બગીચામાં કે જંગલમાં જઈએ છીએ। વી લાઈક ટુ ટચ પ્લાન્ટ્સ, આપણને છોડને સ્પર્શ કરવું ગમે છે। આપણને શું ગમે છે? છોડને સ્પર્શ કરવું। ટુ ટચ એટલે સ્પર્શ કરવો, છોડોને આપણે સ્પર્શ કરવું ગમે છે। દે લુક બ્યુટિફુલ બટ સમ પ્લાન્ટ્સ આર ડેન્જરિયસ। અહીંયા શું કહે છે? દે લુક બ્યુટિફુલ, તેઓ સુંદર દેખાય છે। લુક એટલે દેખાવું, તેઓ સુંદર દેખાય છે, પરંતુ થોડા છોડ જોખમકારક હોય છે, ખતરનાક હોય છે। ડેન્જરિયસ એટલે ખતરનાક અથવા જોખમકારક। અહીંયા મેં હાર્ડ સ્પેલિંગ લખ્યા છે, એમાં ડેન્જરિયસ છે જોખમકારક, બરાબર। તો અહીંયા કહે છે કે થોડાક છોડ જે જોખમકારક હોય છે। ડુ યુ નો અબાઉટ કિલર પ્લાન્ટ્સ, શું તમે કિલર પ્લાન્ટ્સ જીવલેણ છોડ વિશે જાણો છો? પ્રશ્ન કરે છે કે ડુ યુ નો અબાઉટ કિલર પ્લાન્ટ્સ, શું તમે જીવલેણ છોડ વિશે જાણો છો? તો હવે આપણે જાણીએ, ના જાણતા હોય તો જાણીએ। અહીંયા કહે છે ધ પીચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ, છોડનું નામ છે પીચર। તો અહીંયા પીચર છોડ એ જીવલેણ છોડ છે। ઇટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા। હવે ગ્રો એટલે શું? તો ગ્રો એટલે ઉગવું। હોટ પાર્ટ્સ એટલે ગરમ ભાગોમાં, એશિયા નામ છે, તો તે એશિયાના ગરમ ભાગોમાં ઉગે છે। પીચર પ્લાન્ટ ક્યાં ઉગે છે? એશિયાના ગરમ ભાગોમાં। ધ કવર એન્ડ ધ રિમ ઓફ ધ પ્લાન્ટ આર બ્રાઇટ રેડ। અહીંયા શું કહે છે? કવર એટલે આવરણ અને રિમ એટલે ઢંક, રિમ એટલે કોર, કિનાર। અહીંયા કવર એટલે આવરણ પણ થાય અને ઢંકાયેલું એ પણ થાય, અને રિમ એટલે કોર અથવા કિનાર। તો અહીંયા કહે છે બ્રાઇટ રેડ એટલે કે ચળકતી લાલ છોડના કિનાર કે આવરણ હોય છે। હવે આ છોડ કેવું હોય છે? કે આ છોડ એ આવરણ અને કિનાર એની લાલ રંગની હોય છે, ચળકતી લાલ રંગની હોય છે। બ્રાઇટ રેડ એટલે લાલ રંગ, ચળકતી। ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ, છોડ પણ સ્વીટ જ્યુસ એટલે મીઠો રસ ઉત્પન્ન કરે છે। છોડ શું કરે છે? મીઠો રસ ઉત્પન્ન કરે છે। ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ, મીઠો રસ, છોડ એ મીઠો રસ ઉત્પન્ન કરે છે।
ઇન્સેક્ટ આર એટ્રેક્ટ ટુ ધીસ પ્લાન્ટ. એટ્રેક્ટ એટલે આકર્ષણ. જંતુઓ આ છોડ તરફ આકર્ષાય છે. એટ્રેક્ટ એટલે કે આકર્ષવો. એન્ડ ટ્રાય ટુ ડ્રિંક ધ જ્યુસ સ્વીટ જ્યુસ, અને મીઠો રસ પીવાનો પ્રયત્ન કરે છે. હવે એ છોડ મીઠો રસ પેદા કરે છે એટલે જંતુ ઝીણા ઝીણા જે જંતુ હોય છે જે છોડ પર બેસે છે તે એ રસને જોઈને આકર્ષાય છે અને શું કરે છે મીઠો રસ પીવાનો પ્રયત્ન કરે છે. ધે ક્લાઇમ્બ ઓવર ધ રીમ ઓફ ધીસ પ્લાન્ટ. તેઓ આ છોડ પર કે છોડની કિનારી પર ચડે છે. કિનારી ઉપર ચડે છે. ક્લાઇમ્બ એટલે ચડવું. અને ધ રીમ ઓફ ધીસ પ્લાન્ટ એટલે કે આ છોડની કિનારી પર ચડે છે. ધ પ્લાન્ટ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઇક અ પિક્ચર. હવે શું કહે છે કે આ છોડ એક કુંજા જેવો, એની કિનારીનો આકાર કુંજા જેવો હોય છે. કિનારીનો આકાર કે કોરનો આકાર કુંજા જેવો હોય છે. અહીંયા પી આઈ ટી સી એચ ઈ આર પિક્ચર, પી આઈ ટી સી એચ ઈ આર પિક્ચર એટલે કુંજો, શેપ એટલે આકાર. તો એ જે છોડ છે એ છોડનો આકાર, કિનારાનો આકાર એ કુંજા જેવો હોય છે. ધ ઇનસાઇડ વોલ્સ ઓફ ધ પિક્ચર આર વેરી સ્લીપરી. ઇનસાઇડ વોલ એટલે કે અંદરની દીવાલ, કુંજાની અંદરની દીવાલ ખૂબ જ લીસી હોય છે. સ્લીપરી એટલે લીસી, લપસ જેવું, બરાબર. એટલે કે આ કુંજાની અંદરની દીવાલ ખૂબ લીસી હોય છે. ધ ઇન્સેક્ટ ફોલ્સ ઇન ટુ ધ લિક્વિડ. ઇન્સેક્ટ એટલે જંતુઓ. જંતુઓ લિક્વિડ એટલે પ્રવાહી, કે જંતુઓ તેમાં એટલે કે જંતુઓ પ્રવાહીમાં પડે છે. જંતુઓ પ્રવાહીમાં પડે છે. બટ ધ ઇન્સેક્ટ ડઝ નોટ ઇટ ધ લિક્વિડ. પરંતુ જંતુઓ પ્રવાહી ખાતા નથી. શું કહે છે કે જંતુઓ પ્રવાહી ખાતા નથી. બટ ધ લિક્વિડ ઇટ્સ ધ ઇન્સેક્ટ એટલે કે પ્રવાહી જંતુને ખાય છે. આ છોડ કેવો છે કે જંતુઓ પ્રવાહીને ખાતા નથી પણ પ્રવાહી જે છે એ જંતુઓને ખાઈ જાય છે. ધસ આમ ઇટ બીકમ્સ ધ ફૂડ ઓફ ધ પ્લાન્ટ્સ. આમ તે છોડનો ખોરાક બની જાય છે. એટલે પિક્ચર પ્લાન્ટ એ કેવું છે, જીવલેણ છોડ છે. તે ક્યાં ઉગે છે, એશિયાના ગરમ ભાગમાં. અને તેની કિનાર કેવી હોય છે, એનું આવરણ અને કિનાર આ છોડની ચળકતી લાલ હોય છે અને તે મીઠો રસ ઉત્પન્ન કરે છે. હવે એ મીઠો રસ જંતુઓ જોઈને, મીઠા રસને જોઈને જંતુઓ આકર્ષાય છે અને એ મીઠો રસ પીવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એ છોડ પર, જ્યારે છોડના કિનારા પર તે જંતુઓ ચોંટી જાય છે, છોડના કિનારા પર ચડે છે અને શું કરે છે કે એ જે કિનારો જે છે, કયો કે છોડનો જે કિનારો છે એનો આકાર કેવો છે, કુંજા જેવો છે. એન્ડ જંતુઓ તે લીસા દિવાલમાં, હવે એ છોડની અંદરનો જે ભાગ છે એ કેવો છે, લીસો છે અને જંતુઓ તેમાં પડે છે. પરંતુ એ લિક્વિડમાં પડે છે પણ તે લિક્વિડ ખાતા નથી, લિક્વિડ જંતુને ખાઈ જાય છે. જંતુ લિક્વિડને ખાતા નથી પણ જંતુ જ, અરે લિક્વિડ જ જંતુને ખાઈ જાય છે, પ્રવાહી જંતુને ખાઈ જાય છે. આમ તે છોડ એ ખોરાક બની જાય છે, છોડનો ખોરાક બને છે. એટલે કહેવાય છે પિક્ચર પ્લાન્ટ એ જીવલેણ પ્લાન્ટ છે, બરાબર. હવે જોઈએ બીજો પ્લાન્ટ્સ, કયો પ્લાન્ટ્સ છે તો જોઈએ. ધ સેન્ડ્યુ ઇઝ અનાધર ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ્સ. સેન્ડ્યુ એ બીજો જંતુ ખાનાર છોડ છે.
જંતુ એટલે સંડ્યુ SUNDEW એ છોડનું નામ છે. પેલું હતું પિક્ચર અને આ છે સંડ્યુ. તો સંડ્યુ એ બીજો જંતુ ખાનાર છોડ છે. ધ અપર પાર્ટ ઓફ ઈચ લીફ ઇઝ કવર વિથ થાઉઝન્ડ ઓફ લિટલ હેર. અપર પાર્ટ એટલે ઉપરનો ભાગ, ઈચ લીફ એટલે કે દરેક પાનના ઉપરનો ભાગ એ હજારો નાના નાના વાળથી ઢંકાયેલો હોય છે. અહીંયા કવર એટલે આવરણ નહીં, અહીંયા કવર એટલે ઢંકાયેલો. ફરી એકવાર કે પાનના દરેક પાનના ઉપરનો જે ભાગ છે તે નાના નાના વાળ હજારો વાળથી ઢંકાયેલો રહે છે. ધીસ પાર્ટ પ્રોડ્યુસ અ લિક્વિડ, આ ભાગ પ્રવાહી બનાવે છે. લિક્વિડ એટલે પ્રવાહી, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરે છે, કે આ ભાગ એ પ્રવાહી ઉત્પન્ન કરે છે. ધ લિક્વિડ ઓન ધ હેર લુક્સ લાઇક ડ્યુ ડ્રોપ્સ. ડ્યુ ડ્રોપ્સ એટલે કે ઝાકળ બિંદુ. તો આ પ્રવાહી એ વાળને વાળ પર ઝાકળ બિંદુ જેવો દેખાય છે. એ પ્રવાહી વાળ પર કેવો દેખાય છે? ઝાકળ બિંદુ. જેમ આપણે સવારમાં ઉઠીને જ્યારે વાતાવરણ એકદમ ઠંડુ હોય છોડ પર જોઈએ તો નાના નાના ઝાકળ બિંદુ દેખાય છે, એવી રીતે આ છોડ સંડ્યુટ છોડ પર પણ એ પ્રવાહી ઝાકળ બિંદુ જેવો દેખાય છે. ડ્યુ ડ્રોપ એટલે ઝાકળ બિંદુ. ધીસ ડ્રોપ્સ આર સ્ટીકી. હવે એ ડ્રોપ્સ એટલે કે ટીપા કેવા હોય છે? એ બિંદુ કેવા હોય છે? ચીકણા હોય છે. સ્ટીકી મીન્સ ચીકણા, STICKY એટલે કે ચીકણા હોય છે. ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટક ટુ વન ઓફ ધ હેર. જંતુઓ એક વાર પર ચોંટે છે. પછી શું થાય છે જુઓ, કે સૂન ઓલ ધ અધર હેર સ્ટાર્ટ બેન્ડિંગ. બેન્ડિંગ એટલે વળવું. તરત જ બાકીના જે બધા જ વાળ એ વળવાના સ્ટાર્ટ થાય છે. જંતુ એક જ વાળ પર બેસે છે કે ચોંટે છે, બાકી રહેલા બધા જ વાળ એ વળવાનું સ્ટાર્ટ કરે છે. તરત જ બધા જ વાળ, બાકીના બધા જ વાળ એ વળવાનું શરૂ કરે છે. ધ વ્રેપ્સ ઓફ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ ધેમ્સ. વ્રેપ એટલે લપેટવું. તો તેઓ તેને કે જંતુને અંદરની બાજુમાં લપેટે છે. જંતુને અંદરની સાઈડ લપેટે છે. ધ સ્ટીકી લિક્વિડ ઇટ્સ ધ એડ્સ એન્ડ ડાયજેસ્ટ ઇટ. હવે એ જે ચીકણું પ્રવાહી છે, એ ચીકણું પ્રવાહી એ જંતુને ખાય છે અને પચાવે છે. ડાયજેસ્ટ એટલે પચાવવું. તો અહીંયા શું કહે છે? સ્ટીકી લિક્વિડ એડ્સ, સ્ટીકી ફ્લુઇડ. ફ્લુઇડ એટલે પણ પ્રવાહી, બરાબર, ચીકણું પ્રવાહી. સ્ટીકી ફ્લુઇડ એટલે કે ચીકણું પ્રવાહી જંતુને ખાય છે અને તેને પચાવે છે. ડાયજેસ્ટ એટલે પચાવવું. ઇટ ટેક્સ અબાઉટ 2 ડેઝ ટુ કમ્પ્લીટ ધીસ જોબ. આ કામ માટે તે 2 દિવસ, આ કામ પૂર્ણ કરવા માટે તેઓ 2 દિવસ લે છે. કેટલા દિવસ લે છે? 2 દિવસ. એટલે કે જંતુને પચાવવા 2 દિવસ લાગે છે. વન્સ અગેન ધ હેર ઓપન. ફરી એકવાર વાળ ખુલી જાય છે. ડ્યુ ડ્રોપ્સ આર પ્રોડ્યુસ્ડ. ઝાકળ બિંદુ ઉત્પન્ન કરે છે. ધ પ્લાન્ટ ઇઝ રેડી. ધ પ્લાન્ટ્સ ઇઝ રેડી ટુ વેલકમ અ ન્યૂ ગેસ્ટ. છોડ નવા મહેમાનને સ્વાગત કરવા તૈયાર થાય છે. આ તું સંડ્યુ. શું કહે છે સંડ્યુ? સંડ્યુ પણ એક બીજો જે છોડ છે એ પણ જીવલેણ. સંડ્યુનો જીવલેણ છોડ છે. તે એનો દરેક પાનનો ઉપરનો જે ભાગ છે હજારો વાળથી ઢંકાયેલો હોય છે. જ્યારે એ ભાગ શું ઉત્પન્ન કરે છે? ઝાકળ બિંદુ ઉત્પન્ન કરે છે, એટલે કે પ્રવાહી ઉત્પન્ન કરે છે. અને એ પ્રવાહી કેવો દેખાય છે? ઝાકળ બિંદુ જેવો.
અને એ જે ડ્રોપ્સ છે એ પ્રવાહી એ કેવા છે ચીકણા હોય છે અને આ ચીકણા પ્રવાહી પર એક વાળ પર જ્યારે જંતુ બેસે છે ત્યારે તરત જ બીજા બધા જ નાના નાના વાળ એ વળવાનું સ્ટાર્ટ કરે છે કે બેન્ડિંગ થવાનું સ્ટાર્ટ કરે છે અને તેઓ જંતુને અંદરની સાઈડ લપેટમાં લે છે આ રીતે એ ચીકણું પ્રવાહી એ જંતુને ખાય છે અને પચાવે છે જ્યારે જંતુને પચાવવા માટે એ કામ પૂર્ણ કરવા માટે બે દિવસ લગાવે છે જ્યારે બે દિવસ પૂર્ણ થઈ જાય પછી ફરી એકવાર એ છોડ ખુલી જાય છે એટલે કે ફરી એના વાળ ખુલ્લા થઈ જાય છે અને ફરી ઝાકળબિંદુ ઉત્પન્ન કરે છે આ છોડ એ નવા ગેસ્ટ એટલે કે નવા મહેમાનનો સ્વાગત કરવા તૈયાર થઈ જાય છે તો આ હતા કિલર પ્લાન્ટ્સના બે છોડ વન પિચર પ્લાન્ટ્સ એન્ડ સેકન્ડ સેન્ડ્યુ પ્લાન્ટ્સ ઓકે તો હવે આપણે આ જે પાર્ટ જોઈએ એમાંના હાર્ડ સ્પેલિંગ જોઈએ તો જુઓ અહીંયા હાર્ડ સ્પેલિંગ લખ્યા છે ગાર્ડન બગીચો ફોરેસ્ટ તો જંગલ તૂટજ એટલે સ્પર્શ કરવો પ્લાન્ટ એટલે છોડ બ્યુટિફુલ એટલે સુંદર ડેન્જરિયસ એટલે જોખમકારક કિલર એટલે જીવલેણ અથવા મારનાર ટુ ગ્રો એટલે ઊગવું અથવા વધવું હોટ એટલે ગરમ કવર એટલે આવરણ રીમ એટલે કોર અથવા કિનાર બ્રાઇટ એટલે ચળકતું ટુ પ્રોડ્યુસ એટલે બનાવવું ટુ પ્રોડ્યુસ એટલે બનાવવું સ્વીટ એટલે મીઠું જ્યુસ એટલે રસ ઇન્સેક્ટ એટલે જંતુ ટુ એટ્રેક્ટ એટલે કે આકર્ષાવું ટ્રાય એટલે પ્રયત્ન કરવો ક્લાઇમ્બ એટલે ચઢવું શેપ એટલે આકાર પિક્ચર એટલે કુંજો વોલ એટલે દીવાલ સ્લીપરી એટલે લીસી લિક્વિડ એટલે પ્રવાહી હેર એટલે વાળ ડ્યુ ડ્રોપ્સ એટલે ઝાકળબિંદુ સ્ટીકી એટલે ચીકણું એન્ડ ટુ બેન્ડ એટલે વળવું ટુ બ્રેપ એટલે લપેટવું ડાયજેસ્ટ એટલે પચાવવું કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું જોબ એટલે કામ ગેસ્ટ એટલે મહેમાનને વેલકમ એટલે સ્વાગત કરવું આ હતા હાર્ડ સ્પેલિંગ તમારે હાર્ડ સ્પેલિંગ તૈયાર કરવાના હવે આ જે પેરેગ્રાફ આપણે જોઈ ગયા એમાંના પ્રશ્નો છે ફર્સ્ટ કે વેર ડઝ ધ પીચર પ્લાન્ટ્સ ગ્રો શું કહેવા માગે છે કે પીચર છોડ ક્યાં ઉગે છે તો તમને ખબર છે હોટ પાર્ટ્સ ઓફ એશિયા તો જવાબમાં લખશો ધ પીચર પ્લાન્ટ્સ ગ્રોઝ ઇન ધ હોટ પ્લાન્ટ્સ ઓફ એશિયા ફરી એકવાર ધ પીચર પ્લાન્ટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડઝ ધ પ્લાન્ટ પ્રોડ્યુસ હવે આ શું કહે છે કે છોડ શું ઉત્પન્ન કરે છે તો છોડ એ સ્વીટ જ્યુસ ઉત્પન્ન કરે છે તો જવાબમાં આવશે ધ પ્લાન્ટ પ્રોડ્યુસ અહીંયા એસ લાગશે કારણ કે ડઝ આપ્યું છે એટલે ધ પ્લાન્ટ પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કે વોટ ડઝ ધ લિક્વિડ લુક લાઈક પ્રવાહી કોના જેવું દેખાય છે કે પ્રવાહી સેના જેવું દેખાય છે આ સંડ્યુ છોડનો પ્રશ્ન છે તો જવાબમાં ધ લિક્વિડ લુક લાઇક ડ્યુ ડ્રોપ્સ એટલે કે ડ્યુ ડ્રોપ્સ એટલે ઝાકળ બિંદુ બરાબર હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિથ વોટ ઇઝ ધ અપર પાર્ટ ઓફ ધ લીફ કવર અહીંયા શું કહે છે કે સેનાથી પાનના ઉપરનો ભાગ ઢંકાયેલો હોય છે તો તમને ખબર છે લિટલ હેર તો જવાબમાં આવશે ધ અપર પાર્ટ ઓફ ધ લીફ કવર ઇઝ અથવા તો અપર પાર્ટ ઓફ ધ લીફ ઇઝ કવર વિથ થાઉઝન્ડ ઓફ લિટલ હેર એટલે કે હજારો નાના વાળથી લપેટાયેલું હોય છે ફરી એકવાર ધ અપર પાર્ટ ઓફ ધ લીફ ઇઝ કવર્ડ વિથ
thousand of little hair. And last question say, what happens when the insect is stuck to one of the hair? હવે આ પ્રશ્ન શું કહે છે કે જ્યારે જંતુ એક વાર પર ચોંટે છે ત્યારે શું બને છે? તો જવાબમાં આવે છે when the insect is stuck to one of the hair all the other hair start bending and wrap the insect inside them. શું કહેવા માંગે છે કે બાકીના બીજા બધા જ વાળ વળે છે અને તેને અંદરની સાઈડ એટલે કે જંતુને અંદરની સાઈડ લપેટમાં લે છે. ફરી એકવાર જવાબ કે when the insect is stuck to one of the hair, all the other hair start bending and wrap up the insect inside them. ઓકે, તો આ હતા પ્રશ્નો. હવે તમારા પાઠ્યપુસ્તકમાં એક્સરસાઇઝ આપી છે, એક્સરસાઇઝ આપણે જોવાની છે કે આમાં એક્સરસાઇઝમાં શું કહે છે. તો જો સૂચના મેં અહીંયા લખી નથી એટલે સૂચનાથી સમજાવી દઉં છું કે રીડ ધ સેન્ટેન્સ, આ વાક્ય વાંચો. રાઇટ પી ઇન ધ બોક્સ ઇન ધ સેન્ટેન્સ ઇઝ રિલેટેડ ટુ ધ પિક્ચર પ્લાન્ટ્સ. ઓકે, એન્ડ રાઇટ એઝ ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ સેન્ડ્યુ પ્લાન્ટ્સ. અહીંયા શું કહે છે કે જે સેન્ટેન્સ કે જે વાક્ય પિક્ચર પ્લાન્ટ માટે વાક્ય એના સંબંધિત હોય તો પી લખવાનો, અને સંડ્યુ છોડનો સંબંધિત હોય તો શું લખવાનો? એસ. ઓકે, તો ફર્સ્ટ શું કહે છે, ઇટ ડાયજેસ્ટ એન ઇન્સેક્ટ વિથઇન ટુ ડેઝ. અહીંયા શું કહે છે, જંતુને બે દિવસ પચાવવામાં લાગે છે. તો આ વાક્ય કયા છોડ માટે લાગુ પડે છે? તો સંડ્યુ છોડ માટે, કે જંતુને બે દિવસ પચાવે છે. ઓકે, સેકન્ડ, ઇટ્સ લીવ્સ આર કવર્ડ વિથ ટાઇની હેર. તે પાનને નાના વાળ સાથે ઢંકાયેલા હોય છે. હવે તે પાનો, હવે કયા એવા છોડ છે કે જે પાનો સાથે કે નાના વાળ સાથે ઢંકાયેલું હોય છે? તો સંડ્યુ છોડ. ઓકે, તો અહીંયા આવશે આપણે સંડ્યુનો એસ લખવાનો છે, ઓનલી ફોર એસ યા પી, સંડ્યુનો એસ લખવાનો છે અને પિક્ચરનો પી લખવાનો. ઓકે, ઇટ ઇઝ વેરી સ્મૂથ ઇનસાઇડ, અંદરની સાઈડ કે અંદરની બાજુ સ્મૂથ હોય છે કે સુવાળી હોય છે. તો અંદરની બાજુ ખૂબ સુવાળું હોય છે આ કયો છોડ છે? પિક્ચર. ઓકે, તો અહીંયા આપણે લખીશું પી, પિક્ચર પ્લાન્ટ્સ. એન્ડ લાસ્ટ નેક્સ્ટ છે, ઇટ્સ એડ્સ આર રેડ. અહીંયા એડ્સ એટલે શું? કોર અથવા કિનાર, તેની કિનાર લાલ હોય છે. તેની કિનાર કેવી હોય છે? લાલ. તો આ કયા છોડને લાલ કિનાર હોય છે? પિક્ચર પ્લાન્ટ્સ. એટલે અહીંયા આપણે લખીશું પી. ઓકે, નેક્સ્ટ, ઇટ હેઝ અ સ્વીટ લિક્વિડ, તે મીઠો રસ ઉત્પન્ન કરે છે. હવે અહીંયા મીઠો રસ યાને કે મીઠું પ્રવાહી ઉત્પન્ન કરે છે. કયો છોડ ઉત્પન્ન કરે છે મીઠો પ્રવાહી? તો બંને કરે છે, પણ પેલું સ્વીટ જ્યુસ રસ ઉત્પન્ન કરે છે, આ ડ્યુ ડ્રોપ ઉત્પન્ન કરે છે, યાને કે સંડ્યુ છો. એટલે કે આપણે અહીંયા એસ લખીશું. ઓકે, નેક્સ્ટ, ઇટ હેઝ અ સ્ટીકી લિક્વિડ, તે ચીકણું પ્રવાહી હોય છે. હવે ચીકણું પ્રવાહી કોને હોય છે? સંડ્યુ છોડને. એટલે અહીંયા પણ આપણે લખીશું એસ. ઓકે, હવે નેક્સ્ટ જો, ઇટ હોલ્ડ ધ ઇનસાઇડ ઇન ટુ ધ લીવ્સ. અહીંયા શું કહે છે, જંતુ પાંદડામાં પડે છે. તો કયા છોડમાં પડે છે? સંડ્યુ છોડમાં. એટલે કે અહીંયા આવશે એસ. ઓકે, એન્ડ ધ ઇન્સેક્ટ સ્લીપ ડાઉન ઇન ટુ ઇટ, જંતુ તેમાં સરકે છે. સ્લીપ એટલે સરકવું, જંતુ તેમાં સરકે છે. એટલે કયો છોડ આવશે? પી યા એસ? તો પિક્ચર પ્લાન્ટ. ઓકે, તો અહીંયા આપણે લખીશું પિક્ચર પ્લાન્ટ. હવે તમને કે થશે
પાંચમા સેન્ટેન્સમાં કે ઇટ હેઝ અ સ્વીટ લિક્વિડ, તે મીઠો રસ કે મીઠો પ્રવાહી, તેને મીઠો પ્રવાહી હોય છે. હવે કોને મીઠો પ્રવાહી હોય છે? જે તમે હમણાં સંડ્યુ છોડમાં વાંચી ગયા, ધ સ્ટીકી ફ્લુઇડ એટ ધ ઇન્સેક્ટ ટુ એન્ડ ડાયજેસ્ટ ઇટ, યાની કે ચીકણું પ્રવાહી તેને ખાય છે, બરાબર? ચીકણું પ્રવાહી મીઠો રસ તેને ખાય છે. કોને ખાય છે? જંતુને ખાય છે અને તેને પચાવે છે, બરાબર? આ હતા આપણે એક્સરસાઇઝના સેન્ટેન્સ. હવે આપણે અહીંયા આ સત્રનો કે ધોરણ 7ના દરેક ચેપ્ટર આપણે જોઈ ગયા, આ પાઠ આપણે પૂર્ણ કર્યો, પ્રોઝ 1-3 જોઈ ગયા અને ટેક્સ્ટ બુકમાં 1-5ના દરેક લેસનની એક્સરસાઇઝ આપણે જોઈ ગયા. તો અહીંયા તમારું આ સત્ર પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોતાં જોતાં તમારી દરેક એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી તમને આગળના ધોરણોમાં તકલીફ પડશે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. થેન્ક યુ.